ડિયર ફ્રેન્ડ્સ લઘુકથા વર્કશોપમાં તમારું સ્વાગત છે આજે આપણે ટેકનિક અંતર્ગત હિસાબ નોંધ એ કેવી રીતે સાહિત્યનું સ્વરૂપમાં એ કળા તરીકે ઉપજી આવે એની વાત કરવાની છે એટલે કે હિસાબ નોંધને આપણે કઈ રીતે ઉપયોગ કરીશું સાહિત્ય સર્જનમાં તો ચાલો વાત કરીએ નંબર એક આ હિસાબ નોંધ મૂળ તો આર્થિક બાબતની વાત છે આપણે ડાયરીમાં ક્યાં કેટલો ખર્ચ કર્યો એની નોંધ કરતા હોઈએ છીએ અલબત્ત આવક પણ દર્શાવતા હોઈએ છીએ પણ મોટા ભાગે ખર્ચ વધારે આપણે દર્શાવીએ છીએ એટલે આમ ત્યાં જે વિગતો નોંધાયેલી છે એ હકીકતમાં તો શુષ્ક આંકડાઓ જ છે જે લખનાર છે એને માત્ર એની ખેવના હોય છે એ એની ચિંતા કરતો હોય છે હિસાબ સરભર થાય એની એ કાળજી રાખતો હોય છે એટલે આંકડા સામે એકદમ નાની તૂટક તૂટક વિગત એણે લખી હોય છે હવે આવી વિગતો એટલે એક બાજુ આંકડા અને સામે નાનાંકડી બાબત એ કેવી રીતે સાહિત્યનો ભાગ બને અને લઘુકથામાં તો કેવી રીતે એ ઉપયોગમાં લેવી એ ખરે એક ક્વોયડા સમાન છે પણ સર્જક એનું નામ જે સામે પડકારો આવે એને એ ઝીલે અથવા તો સર્જક એનું નામ કે કશુંક નવું કરી બતાવે તો હિસાબ નોંધને પણ સાહિત્ય સ્વરૂપમાં પલટાવવાનું કામ સૂર્યકાંત સંઘવીએ કર્યું છે એમની એક લઘુકથા આપણે અહીંયા વાંચશું અને સમજશું કે કેવી રીતે એણે આ હિસાબ નોંધને લઘુકથામાં ફેરવી છે લઘુકથાનું શીર્ષક છે મગન ઉર્ફે મદનની રોજ નિશી માંથી રૂપિયા એશી ઇન્ટર આર્ટસ ની ભેર્યા ચાર સાત અઠાવન રૂપિયા ચાલીસ વિશ્વ ભારતી તરફથી પુસ્તકની સહાય ના આઠ સાત અઠાવન રૂપિયા સાત લેખની રોયલ્ટી ના મેળ્યા ચૌદ નવ અઠાવન રૂપિયા છ અને છ પૈસા સસ્તા કાપડની દુકાનમાંથી ત્રણ વાર જબ્બાનું તથા ત્રણ વાર લેંગાનું કાપડ રૂપિયા એક અને એક પૈસા લેખે ખરીદ્યો એકવીસ નવ અઠાવન રૂપિયા ત્રણ અને દસ પૈસા સિલાઈના મેપાભાઈ ચાવડાને આપ્યા બાવીસ નવ અઠાવન એક રૂપિયો અને ત્રણ પૈસા પરચૂરણ ખર્ચ બાબત જે સાબુની ગોટી એક અઢીસર કોલસા દંત મંજિરનું પડીકું તથા સાવરણી ચોવીસ નવ અઠાવન ચાર પૈસા અને છ આના ભારત બ્લેડનું એક પાકેટ ત્રણ દસ અઠાવન રૂપિયા ચાલીસ સ્કોલરશીપ મળતા બાપાને પરત કરતા કર્યા સાત દસ અઠાવન એમાં નવ આના સંપલ સંધાવ્યું આઠ અગિયાર એમાં બે રૂપિયા પુસ્તક ખરીદ્યો બાબત જે પિકનિક ન જતા બચ્યા તેના વીસ છ ઓગણસાઠ રૂપિયા છ્યાસી જુનિયર બી એની ટર્મના સત્યાવીસ છ ઓગણસાઠ એક રૂપિયો વીએના ડ્રેસિંગ હોલના અઠ્યાવીસ છ

બાબત જે મગન નામ મદન કરાવ્યો તેના એક દસ ઓગણસાઠ રૂપિયા ચાલીસ મોહનભાઈ મારફતિયા પાસેથી ઉછી ના લીધા ચાર દસ ઓગણસાઠ પચીસ રૂપિયા બાપાએ મોકલાવ્યા આઠ દસ ઓગણસાઠ આઠ રૂપિયા ત્રણ પૈસા અને નવાના બહેન પાસેથી મંગાવેલા તે મળ્યા અગિયાર દસ ઓગણસાઠ પાંચ રૂપિયા અને ત્રણ પૈસા જલસા ઘરના બાબત જે સુવી સાથે અ લવ ઇઝ એ મેની સ્પ્લેન્ડર્ડ થિંગ ની બે ટિકિટના અગિયાર દસ ઓગણસાઠ બે રૂપિયા અને દસ પૈસા હેવ મોરમા એટલે કે બે પ્લેટ રેડ ચેરી અને એક પ્લેટ બ્યુટી ટચ ખાધો અગિયાર દસ ઓગણસાઠ રૂપિયા સાત એ છે ત્રણ રૂમાલના સુવી એટલે કે સુવર્ણા માટે ઓગણીસ દસ ઓગણસાઇ એક રૂપિયો દંડ ના ભેર્યા આ બાબત છે કોલેજનું પુસ્તક ખોવાઈ જતા ઓગણીસ દસ ઓગણસાઠ રૂપિયા અગિયાર અને ચાર પૈસા પુસ્તકના કોલેજને નવું ખરીદી આપતા ઓગણત્રીસ અગિયાર ઓગણસાઠ એકવીસ રૂપિયા સાડીના બાબત જે સુવીને એના જન્મદિને ચાર બાર સાહીઠ પાંચ રૂપિયા કેડબરી ચોકલેટ બાબત જે સુવર્ણાના નાના ભાઈઓને આઠ બાર સાઠ સુડતાલીસ રૂપિયા ઇન્ટરલાંકન ટેલર્સ બાબત જે ફ્લાનેલનો કોટ તથા એક નાઇટ ડ્રેસ બે એક સાહીઠ પાંત્રીસ પૈસા પોસ્ટેજના સુવર્ણાને કાગળ લખ્યો કલકત્તા ગઈ હોવાથી ત્રણ એક સાઠ એક રૂપિયો પરીક્ષામાં એડમિશન અપાવવા જાની સાહેબને લઈને પ્રિન્સિપાલને ઘેર જતા રીક્ષાના

શરાફી મંડળીમાંથી લોન લીધી છવ્વીસ ત્રણ સાઠ બે રૂપિયા રૂપિયા પિસ્તાલીસ સિંગ કિલો પાંચ તથા ચણા કિલો ચાર ટીકડીના ત્રણ ડબ્બા તથા આ હિસાબ નોંધ છે કરેલ ખર્ચની વિગત છે આ આખી નોંધ બાવીસ છ અઠ્ઠાવનથી એટલે અઠ્ઠાવનના જૂનમાં મહિનાથી શરૂ થઈ અને સાઠના માર્ચના એન્ડ સુધીની આ વાત છે લગભગ ત્રણેક વર્ષનો ગાળો અહીંથી આપણને ફલિત થાય એના પરથી શું આપણને સમજાય છે એક યુવાનનું કોલેજમાં જવું પ્રેમમાં પડવું પ્રેમ માટે ખર્ચ કર્યો પ્રેમમાં નિષ્ફળ જવું શિક્ષણ પણ બરાબર મળ્યું નહીં ટ્યુશન પણ બરાબર ફાવ્યું નહીં સરવાળે એક યુવક પોતાના ગામ પાછો ફરે છે બેકાર થઈને અને આખરે એ પોતાના ઉપાર્જન માટે થઈને રેકડી કરે છે આમ વિફળ પ્રણયની વાત અહીંયા આપણને કહેવામાં આવી છે પરંતુ આ બધી વાત આપણે આ હિસાબમાંથી પામવી પડે આ હિસાબ આપણને એક યુવાનના જીવનમાં આવેલા ચડાવ ઉતારની કથા એ કહે છે તો આમ આ હિસાબની પ્રયોગ એક હિસાબ નોંધનો પ્રયોગ એ લઘુકથામાં આપણને જોવા મળ્યો કદાચ મારા ધ્યાનમાં આવેલો આ પહેલો પ્રયોગ છે અને મને એવું લાગે છે કે આજ સુધી આવો કોઈ પ્રયોગ મારા ધ્યાને આવ્યો નથી એટલે એ જ કદાચ પહેલો અને છેલ્લો પ્રયોગ બની રહ્યો છે આમ સૂર્યકાંત સંઘવીએ ખરેખર એક સર્જનની કમાલ કરી આપી છે એણે હિસાબ નોંધને પણ કલાત્મક રૂપ આપ્યું છે અને એક સરસ મજાની લઘુકથા આપણી સામે ધરી આપી છે તો આમ સર્જક કંઈક નવું લઈને આવે તો ખરેખર એ આપણને આનંદ આપનારું બની રહે છે તો આમને આમ આપણે આપણા સામર્થ્યથી કંઈ પણ વસ્તુને એ સાહિત્યનું સ્વરૂપ આપી શકીએ છીએ તો મને લાગે છે કે આમ હિસાબ પણ એક કલાત્મક વાત બની શકે છે થેન્ક યુ વેરી મચ